ઓગસ્ટ બાવીસ વંદના પુરસ્કૃત દૈનિક મનન રીત રિવાજો અને પ્રણાલિકાગત સલાહ અયુબ આઠ એકથી દસ બિલદાદે દેવની પ્રગટ ઈચ્છા વિશે કંઈ કહ્યું નહીં પપિતૃઓએ જે કંઈ જ્ઞાન શીખવ્યું હતું તે વિશે તે બોલ્યો તેણે પ્રશ્ન કર્યો કે દેવે શું ન્યાયને ઊંધો વાળ્યો છે ઉત્તર છે સાફ ના પછી બિલ્લાદે પોતાની દલીલ માટે એ આધાર લીધો કે અયુબે પોતાના સંતાનો તેમના કોઈક અપરાધોને કારણે ગુમાવ્યા અયુબમાં પવિત્રતા અને ન્યાયપણાના અભાવ સંબંધી પણ તેણે આક્ષેપો કર્યા આ માણસની મદદે અયુબ એક આવ્યું કે જ્યાં અયુબ યહોવાને અર્પણ ચઢાવતો હતો કે કદાપી તેના સંતાનોએ કશું ખોટું કહ્યું હોય કે કર્યું હોય પછી એ પાપ એટલું ભયંકર હતું કે તેઓ નાશ પામે એવો આક્ષેપ તેમના પર કરવો તે પણ બહુ ભયંકર હતું બિલદાદની દલીલો દેખાવ અને ધારણાઓ પર આધારિત હતી તેણે ઘણી વખત જો અને તોનો ઉપયોગ કર્યો તે વાસ્તવમાં તો કંઈ જાણતો ન હતો પણ તેણે ઘણી બાબતો ધારી લીધી હતી આ રીતે તેણે પરિસ્થિતિનું અર્થઘટન કર્યું હતું પણ તે અર્થઘટન ખોટું હતું તથ્યો અને કેવી રીતે આ તથ્યોનું અર્થઘટન કરવામાં આવે છે તે બંને વચ્ચેનો તફાવત આ પણ ખ્રિસ્તી વિશ્વાસીઓએ શીખવાની જરૂર છે માત્ર આપણે કંઈ વાંચીએ છીએ તેનો અર્થ કદાપી એવો નથી થતો કે આપણે એવું માની લઈએ કે બીજું કંઈ પણ સાચું હોઈ શકે કોઈ વ્યક્તિ ચોક્કસ રીતે તથ્યોનું પોતાની રીતે અર્થઘટન કરે તેટલા માત્રથી તે અર્થઘટન સત્ય છે તેવું માની શકાય નહીં બધી હકીકતો કદાચ ન પણ આપવામાં આવે ઘણીવાર કોઈ ચોક્કસ હકીકત રોકવામાં પણ આવે જેથી અર્થઘટન બદલાઈ શકે સાવધાન રહો રખેને ફિલિસુફીનો ખાલી આડંબર જે ખ્રિસ્ત પ્રમાણે નહીં પણ માણસોના સંપ્રદાય પ્રમાણે ને જગતના તત્વો પ્રમાણે છે તેથી કોઈ તમને ફસાવે કલોસી બે અને આઠ